નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું. તમને ખૂબ મજા આવશે. આજે પણ સરસ મજાનો વિષય છે. ચાલો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. આંખો ખોલો. કેવું લાગે? સરસ લાગે છે ને? ઓમ સ્મરણ કરવું જોઈએ. આપણે રોજ જે ઓમ સ્મરણ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. આ ખબર છે, આપણે ઓમ સ્મરણ કરીએ તો આપણી સ્વર પેટી પણ ખુલે છે. હા, તો આપણે રોજ ઓમ સ્મરણ કરવું જોઈએ ને? કરો છો ને? સરસ. ચાલો હવે આજનો સુવિચાર આપણે જોઈએ. આજનો સુવિચાર છે, જન સેવા એ જ પ્રભુ સેવા. જન એટલે લોકો, નાના મોટા, વૃદ્ધ હોય, બાળક હોય, આપણે દરેક માણસને કાંઈ ને કાંઈ મદદ કરીએ એ સેવા જ છે. નાની મદદ કરીએ કે મોટી મદદ કરીએ, એટલે જ્યારે કોઈ માણસની મદદ કરીએ છીએ એક જાતની સેવા છે, અને તેના લીધે ભગવાન આપણા પર ખુશ થાય છે, પ્રસન્ન થાય છે. માટે કોની સેવા થઈ? ભગવાનની જ સેવા થઈ. કેમ કે જ્યારે માણસની સેવા કરીએ છીએ ત્યારે ભગવાન બહુ ખુશ થાય છે, અને આપણે ભગવાનની જ સેવા કરી કહેવાય છે. જેમ કે કોઈ વૃદ્ધ માણસ હોય, એના પાસે વજન હોય અને તમે એના બાજુમાંથી જતા હોય, તો તમે એને મદદ કરી શકો છો કે લાવો અમે તમારો વજન ઉંચકી આપીએ. તો એક વૃદ્ધ માણસ આપણને દિલથી જે આશીર્વાદ આપે છે ને, એ ભગવાનના જ આશીર્વાદ હોય છે. માટે ભગવાન ખુશ થાય છે. જન સેવા એ જ પ્રભુ સેવા છે, આ પ્રમાણે બરાબર ને? એટલે આપણે બધાને મદદ કરતી રહેવી જોઈએ. ચાલો હવે આગળ આપણે જોઈએ ઘરગથ્થુ ઉપચાર. હંમેશા કંઈક ને કંઈક નવા નવા આપણે આરોગ્ય માટે જોતા હોઈએ છીએ, પછી ઘરગથ્થુ ઉપચાર, દાદીમાના નુસ્ખા. એ પ્રમાણે આજે હું તમારા માટે ઘરગથ્થુ ઉપચાર લઈને આવી છું. જ્યારે તમે રસોડામાં કંઈ કરતા હોય તો તમારાથી દાઝી જવાય, અચાનક ક્યારેક દાઝી જાય છે ને, ત્યારે એ વખતે તમે શું કરો છો? એ વખતે તમને ઘરમાંથી જ જે ઉપાય મળી આવે એવો ઉપાય હું તમને બતાવું, જે રસોડામાં જ હોય છે. બટેટું જે રસોડામાંથી આપણને મળી આવે છે, પછી એ બટેટાને આપણે લેવું અને એને મસ્ત રીતે ધોઈ કાઢવું, કેમ કે એમાં માટી હોય છે, એને ધોઈ લેવાનું. પછી એને ખમણી લેવું, છીણી લેવું, એટલે ખમણીએ ને આપણે, હા, ખમણીને પછી એનું મલમ જેવું બનાવી દેવાનું. જે ભાગમાં દાજ્યા હોય ને ત્યાં આપણે એને મલમની જેમ લગાવી દેવાનું. તેથી શું ફાયદો થશે? આપણને જે જલન થયું હોય, દાજ્યા હોય ને, એની બળતરા નહીં થશે, પછી એના ફોલ્લા પણ નહીં ઉપસશે, અને પછી એના ડાઘ પણ નહીં પડે. બરાબર? એ કેટલો સરસ ઉપાય છે જે ઘરેથી જ મળી આવે છે. હા, ચાલો હવે આગળ આપણે અભ્યાસ કરીશું. અભ્યાસ કરવા માટે નોટ અને પેન તૈયાર કરી લીધી છે ને? આજનો અભ્યાસ આપણે ભણશું, લખશું અને સમજશું પણ, તો એના માટે નોટ અને પેન જોશે. ચાલો, ન તૈયાર કર્યું હોય તો ફટાફટ તૈયાર કરી લો, કરીને. હા, સરસ. તો હવે આગળ આપણે આજે ભણશું, પણ ગયા ભાગમાં પહેલા શું ભણ્યા હતા આપણે જોઈ લઈએ. ગયા ભાગમાં આપણે 81 થી લઈને 100 સુધી અંકમાં અને શબ્દમાં લખતા શીખેલા, યાદ આવ્યું ને? હા. અને 12 મહિનાના નામ લખતા અને વાંચતા શીખેલા, અને તિથિ શીખેલા ચંદ્રની કળા પ્રમાણે, યાદ આવ્યું? સરસ. ચાલો, તો હવે આગળ આપણે આજનો અભ્યાસ કરીશું. આજનો અભ્યાસ છે ઋતુઓનો પરિચય. આપણા ભારત દેશમાં 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ 3 ઋતુ વિશે આપણે થોડી આજે માહિતી મેળવશું. બરાબર? ચાલો લખીએ. લખો ઋતુઓનો પરિચય. ઋતુ લખતા શીખેલા ને? લખો ઋ તુ ઓ નો ઋતુઓનો પરિચય. પરિચય, ઋતુઓનો પરિચય લખ્યું.
ચાલો આગળ લખીએ. કઈ કઈ ઋતુ છે? ત્રણ. પેલી છે શિયાળો. શિયાળો, જુઓ શિયાળો કેવી રીતે લખ્યું છે. શ શરણાઈ નો શ અને રસવઈ શિયાળો. શિયાળો લખો. શિયાળો, શિયાળો, શિયાળો. બીજી ઋતુ છે ઉનાળો. ઉનાળો, ઉનાળો. કયો કરવાનો? નાનો. ઉનાળો, ઉનાળો. ત્રીજી ઋતુ છે ચોમાસુ. ચોમાસુ, જો કયો સ લખ્યું છે. સ સસલાનું સ અને તેને રસવા વાળું સુ, ઉપર એક અનુસ્વાર કરવાનો. ચો મા સુ લખ્યું, ચોમાસુ. શિયાળો, ઉનાળો અને ચોમાસુ, આ ત્રણ ઋતુઓ છે, બરાબર. હવે આ ત્રણ ઋતુ વિશે આપણે થોડી વધારે માહિતી મેળવશું. પહેલી ઋતુ છે શિયાળો. શિયાળો, 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 શિયાળો. હવે આ શિયાળો છે ને, એની પોતાની પણ બે ઋતુ છે. કઈ કઈ છે ખબર છે તમને? શિયાળાની બે ઋતુ, હેમંત અને શિશિર. શિયાળાની બે ઋતુ કઈ છે? હેમંત અને હેમંત અને શિશિર. આ પણ ઋતુઓના નામ છે. દરેક ઋતુની બે બે ઋતુઓ છે. શિયાળાની બે ઋતુ છે હેમંત અને શિશિર, અને એના પણ બે બે મહિના છે, બરાબર. ચાલો હવે હેમંત ઋતુના કયા બે મહિના છે એ જોશું આપણે, અને શિશિર મહિના, શિશિર ઋતુના કયા બે મહિના છે તે જોશું. હેમંત ઋતુના મહિના છે કારતક. આપણે ગયા વખતે શીખ્યા ને મહિનાના નામ, કારતક અને માગશર. આ બે મહિના હેમંત ઋતુના, બરાબર. અને હવે શિશિરના છે પોષ અને મહા. પોષ મહિનો અને મહા મહિનો એટલે શિશિર ઋતુ. એવી રીતે શિયાળાના ચાર મહિના થયા, કારતક, માગશર, પોષ અને મહા. આ શિયાળી, શિયાળો ઋતુ છે. શિયાળાની ઋતુના ચાર મહિના, કારતક, માગશર, પોષ, મહા. આવી રીતે ત્રણેય ઋતુઓના ચાર ચાર મહિના છે. જે આપણે એક ઋતુના ચાર મહિના, ઉનાળાના ચાર, શિયાળાના ચાર મહિના, ઉનાળાના ચાર મહિના અને ચોમાસાના ચાર મહિના, એમ કરીને 12 મહિના પૂરા થાય છે. એટલે અત્યારે આપણે શિયાળાના ચાર મહિના જોયા. શિયાળાની ઋતુ મુખ્ય ઋતુ, અને એની બે ઋતુ છે હેમંત અને શિશિર, અને એના ચાર મહિના છે કારતક, માગશર, પોષ અને મહા. સમજાયું? ચાલો હવે આગળ આપણે જોઈએ ઉનાળો. ઉનાળો, ઉનાળાની બે ઋતુ છે. ઉનાળાની પણ બે ઋતુ છે ખબર છે. ઉનાળાની બે ઋતુ છે વસંત, વસંત અને ગ્રીષ્મ. ગ્રીષ્મ, જુઓ ગ્રી કેવી રીતે લખ્યો છે. ગ્રી ગ લખવાનો, એને ર લખવાનો અડધો લંબાવીને. ગ્રીષ્મ, ગ્રને દીર્ઘઈ ગી અને ર લખવાનો લંબાવીને. ગ્ર શ અડધો, ષટ્કોણનો શ અડધો, ને મ. ગ્રીષ્મ, વસંત અને ગ્રીષ્મ, આ બંને ઉનાળાની ઋતુ છે, બરાબર. હવે એના બે મહિના આપણે જોઈએ. વસંતના બે મહિના કયા કયા? ફાગણ અને ચૈત્ર. કયા મહિના? ફાગણ, ફાગણ, ચૈત્ર, ચૈત્ર. આ બે મહિનામાં વસંત ઋતુના મહિના, અને ગ્રીષ્મના વૈશાખ, વૈશાખ અને જેઠ. આ બે ઋતુ ગ્રીષ્મની, એટલે આ જે ચાર મહિના છે એ ઉનાળાના ચાર મહિના. ઉનાળાના કયા કયા ચાર મહિના? ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. આ ચાર મહિના ઉનાળાની ઋતુના ચાર મહિના છે. સમજાયું? એટલે જો ઉનાળો આપણી મુખ્ય ઋતુ છે, એની બે ઋતુ છે વસંત અને ગ્રીષ્મ. વસંત અને ગ્રીષ્મ, અને એના ચાર મહિના છે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. આ ચાર મહિના ઉનાળાના ચાર મહિના, બરાબર. ચાલો હવે એના પછીની ઋતુ છે ચોમાસુ. ચો
માસુ, ચોમાસુ. ચોમાસાની પણ બે ઋતુઓ છે. એની કઈ બે ઋતુ છે? ચોમાસાની બે ઋતુ છે, વર્ષા અને શરદ. વર્ષા, વર્ષામાં જો ઉપર ર અડધો કર્યો છે ષટ્કોણનો ષ કરીને, બરાબર. વર્ષા, વર્ષ, વર્ષા અને શરદ. હવે એના પણ 4 મહિના છે. વર્ષાના 4 મહિના છે, અષાઢ, અષાઢ અને શ્રાવણ. શ્રાવણ, અષાઢ, શ્રાવણ, એ વર્ષા ઋતુના મહિના છે. અને છે શરદ ઋતુમાં ભાદરવો, ભાદરવો અને આસો. ભાદરવો, આસો. હવે આ જે 3 ઋતુ, ચોમાસા એ ત્રીજી ઋતુ છે વર્ષની, અને એની બે ઋતુ છે વર્ષા અને શરદ. વર્ષા અને શરદ. હવે એના મહિના છે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ 4 મહિના ચોમાસાની ઋતુના છે. સમજાયું? એટલે જુઓ, શિયાળાના 4 મહિના કારતક, માગસર, પોષ, મહા. ઉનાળાના 4 મહિના ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. ચોમાસાના 4 મહિના છે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. હવે આપણે મુખ્ય 3 ઋતુઓ છે અને એની જે 6 ઋતુઓ જોઈ એના નામ ફરીથી લખી લઈએ. એ ઋતુઓના નામ છે. આ મુખ્ય 3 ઋતુઓની જે બે બે ઋતુઓ છે એના નામ છે. લખો, હેમંત. શિયાળાની કઈ ઋતુ છે? હેમંત. શિશિર, શિશિર. કેવી રીતે લખ્યું જુઓ? હેમંત, શિશિર, શને દીર્ઘૈષી, શને દીર્ઘૈષી, ર, શિશિર. હવે એના પછી છે વસંત. વસંત, વસંત ઉનાળાની ઋતુ. લખો, વસંત, વસંત. ગ્રીષ્મ, ગ્રીષ્મ. એના પછી છે વર્ષા, વર્ષા. શરદ, એના પછી છે શરદ. જુઓ આ 6 ઋતુઓ. હવે આને ફરીથી એક બે વાર લખશું આપણે. હેમંત, હેમંત, હેમંત. શિશિર, શિશિર, શિશિર. લખ્યું? હા. પછી લખો વસંત, વસંત. શરણાઈનો, સસલાનો સ કરવાનો અને ઉપર અનુસ્વાર કરવાનો. વસંત, વસંત. ગ્રીષ્મ, ગ્રીષ્મ. કેવી રીતે લખ્યું જુઓ? ગ લખ્યો, ગ ને દીર્ઘી, ર ખેંચીને કરવાનું, લંબાવાનું. ગ્રીષ્મ, ગ્રીષ્મ. ષ અડધો, ષટકોણનો ષ અડધો અને મ, ગ્રીષ્મ. વર્ષા, વર્ષા, વર્ષા. અને શું વંચાય? વર્ષા. પછી શરદ, શરદ, શરદ. આ 6 ઋતુ આપણી મુખ્ય ઋતુઓ 3, અને એની એની આ છ એની બે બે ઋતુ, એમ કરીને આ 6 ઋતુઓ થઈ. એટલે આજે આપણે ઋતુઓના નામ લખતા અને વાંચતા શીખ્યા, બરાબર. ચાલો હવે એના વિશે આપણે થોડી માહિતી લઈશું. આપણે શિયાળા વિશે સમજીએ. શિયાળામાં શું થાય? ઠંડી લાગે, લાગે ને? શિયાળામાં બહુ ઠંડી લાગે ત્યારે આપણે શું કરીએ? ગરમ કપડાં પહેરીએ. શું? કયા કયા ગરમ કપડાં પહેરીએ? સ્વેટર, કાન ટોપો, શાલ, હાથ પગના મોજા. આવી રીતે ગરમ કપડાં ઊનના પહેરીએ છીએ ને. હા, ઉનાળામાં, શિયાળામાં આપણે ઊનના ગરમ કપડાં પહેરીએ છીએ અને તાપણી પણ કરીએ છીએ, કેમ કે ઠંડી લાગતી હોય ને શિયાળામાં, બરાબર. એના માટે તો આપણે તાપણી પણ કરીએ. પછી જો શિયાળાના દિવસ કેવા હોય,
શિયાળાના દિવસ ટૂંકા હોય અને રાત લાંબી હોય છે. શિયાળામાં આપણું પાચન પાચન શક્તિ પણ સારી હોય છે, એટલે આપણે શિયાળામાં જે પણ ખાઈએ પચી જાય છે, અને ત્યારે ભરપૂર માત્રાના વિટામિન્સ વાળા આપણને શાકભાજી મળતા હોય છે. તો આપણે શિયાળામાં એ શાકભાજી ખાવા જોઈએ. પછી ઘણા બધા પાક બનાવીને પણ ખાવા જોઈએ, કેમ કે એ પાક પણ આપણે ખાવાથી આખું વર્ષ આપણામાં શક્તિ રહી છે અને આપણને વિટામિન્સ વગેરે મળે છે. તો આપણે એ ઘણા બધા પાક બનાવીએ છીએ ને, જેમ કે ખજૂર પાક, અડદિયા પાક, ગુંદર પાક, આ બધા પાક આપણે ક્યારે ખાવાના હોય? શિયાળામાં, કારણ કે આપણને સારી રીતે પચી જાય છે. બરાબર, ચાલો હવે જોઈએ ઉનાળો. ઉનાળામાં શું થાય? ઉનાળામાં ગરમી લાગે ને, ઉનાળામાં બહુ જ ગરમી લાગે, ત્યારે આપણે શું કરીએ? કેવા કપડા પહેરીએ? સુતરાઉ કપડા. કેવા? કોટનના કપડા પહેરીએ છીએ ને, સુતરાઉ. સુતરાઉ કપડા પહેરવાથી આપણને ગરમી ઓછી લાગે છે અને આપણને ઠંડી જગ્યાએ ફરવા જવાનું મન થાય છે, એટલે આપણે ખુલ્લી હવામાં ફરવા જઈએ છીએ ત્યારે. અને ખાણીપીણી પણ કેવી હોય છે? બધું ઠંડુ ખાતા પીતા હોઈએ છીએ, જેમ કે વરિયાળીનું શરબત છે, લીંબુ શરબત છે, નાળિયેર પાણી છે. આપણે ઉનાળામાં પ્રવાહી વધારે લેવું જોઈએ, કારણ કે ગરમીનું પ્રમાણ વધારે હોય અને આપણું પાચન થોડું મંદ પડી ગયું હોય, એટલે આપણે વધારે ખાઈ શકતા નથી. પણ આપણે ઠંડા પીણા વધારે લેવા જોઈએ. આઈસ્ક્રીમ છે, બરાબર, એ ઘણું બધું ઠંડુ આપણને ત્યારે ભાવતું પણ હોય છે. અને શિયાળામાં, ઉનાળાના દિવસોમાં રાત કેવી હોય છે? ટૂંકી હોય છે અને દિવસ લાંબા હોય છે. સમજાયું? એટલે હવે આપણે જોઈએ આગળ ચોમાસું. ચોમાસામાં શું થાય? બધાને ખબર છે, ચોમાસામાં વરસાદ આવે આવે ને, તો વરસાદથી બચવા માટે આપણે શું કરીએ? રેનકોટ, છત્રીનો ઉપયોગ કરીએ છીએ ને. હા, ચોમાસામાં આપણે રેનકોટ, છત્રી, ગમબૂટ વગેરે વરસાદથી બચવા માટે આપણે ઉપયોગ કરતા, એ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આપણે જે ચોમાસું છે ને, ચોમાસામાં વરસાદ ખૂબ, જે વરસાદ આવે છે ને, એ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને એ પાણી આપણને આખા વર્ષ દરમિયાન આપણું પાણી પૂરું પાડે છે અને આપણે પીવા લાયક પાણી બનાવવામાં આવે છે ને, એ પાણી આપણે વાપરતા હોઈએ છીએ. અને વર્ષા ઋતુમાં તો બધાને જ ગમે, એટલે બધે જોજો લીલુંછમ થઈ જાય છે. ઝાડને પણ બહુ ગમે છે, બધા લીલાછમ ઝાડ મોટા મોટા થઈ જાય. પછી આપણને પોતાને પણ વર્ષા ઋતુમાં ગમે છે અને સારું પણ લાગે છે, બરાબર ને. એટલે વર્ષા ઋતુમાં આપણે પાણી આવે એ ઉકાળીને પીવું જોઈએ, કેમ કે આપણને સીધું વરસાદનું પાણી આવતું હોય છે, એટલે ચોમાસાનું પાણી જરા આપણે ઉકાળીને પીવું જોઈએ. પણ આ રીતે આપણે 3 ઋતુ વિશે સમજ્યા. તો હવે આગળ આ 3 ઋતુ પરથી આપણે કવિતા ગાશું. આજની એક સરસ મજાની તમારી માટે કવિતા લઈને આવી છું. આપણે એ કવિતામાં શું શીખશું? 12 મહિનાના નામ છે, 12 મહિનામાં આવતા તહેવારોના નામ છે, અને એ 12 મહિનામાં આપણે શું ખવાય, ખાઈને મજા કરી શકીએ એવી સરસ મજાની કવિતા છે. બરાબર, આ કવિતામાં આપણે શું ખાવું પીવું જોઈએ એ પણ બતાવ્યું છે, કયા મહિનામાં કયો તહેવાર આવે છે એ કીધું છે. એટલે સરસ મજાની કવિતા છે, ગાશું. ચાલો. કારતકમાં ટાઢ આવી, કારતકમાં ટાઢ આવી, માગસરમાં જામી, માગસરમાં જામી, પોષ મહિને પતંગ લઈને ટાઢને ભગાડી ભાઈ, ટાઢને ભગાડી, મહા મહિને વસંત પંચમી ઉડે રંગ ગુલાલ, ઉડે રંગ ગુલાલ, ફાગણ મહિને હોળી આવી, ફાગણ મહિને હોળી આવી, રંગ ગુલાબી લાલ ભાઈ, રંગ ગુલાબી લાલ, ચૈત્ર મહિને ગીલી દંડા રમતા લાગે થાક ભાઈ, રમતા લાગે થાક, અષાઢ મહિને આંધી સાથે, અષાઢ મહિને આંધી સાથે, વાદળ વરસે ઝાઝા, વાદળ વરસે ઝાઝા, શ્રાવણ મહિને સરોવર છલકે, શ્રાવણ મહિને સરોવર છલકે, શાકભાજી છે તાજા ભાઈ, શાકભાજી છે તાજા, ભાદરવામાં ભીંડા મકાઈ લોકો હોશે ખાય, ભાદરવામાં ભીંડા મકાઈ લોકો હોશે ખાય, આસો મહિને દિવાળીના ફટાકડા ફોડાય ભાઈ, ફટાકડા ફોડાય. સરસ, કેવી મસ્ત કવિતા છે ને, સરસ મજા આવી ને. ચાલો તો આજે આપણે શું શીખ્યા યાદ કરી જઈએ એકવાર. આજે આપણે
ઋતુઓનો પરિચય કર્યો, મુખ્ય ત્રણ ઋતુઓ અને એની પણ બે બે ઋતુઓ છે એમ 6 ઋતુઓ, ઋતુઓ વિશે સમજ્યા અને ઋતુઓનો પરિચય કર્યો અને સરસ મજાની કવિતા ગાઈ. ચાલો નમસ્તે, ફરી મળીશું.